बारा पे सर बार दिए अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। दोस्त हाँ बोल दोस्त, आपरा घरे तो उत्तरायण केवी धाम धूम थी मना छे ने आपरे अहिया ड्यूटी ऊपर। हाँ वाह दाजी, बहरा छोकरा बधा धाम धूम थी आपरे तो त्यौहार मनावता छे। मने दोस्त बापा नी बहु याद आवे छो, ना दिवसो मां आपरे घेर वत तो केवू रात जोरदार मजा, पण आ देश माटे रक्षा तो आपरे करवी पड़े के। अने अत्ये छुट्टी नी मांगणी करी थी मळी गई। ओ दोस्त, मेजर साहेब पान जोतो ने, काल मेजर साहेब ने छुट्टी आपी दीधी। મારે છુટ્ટી કેન્સલ થઈ એટલા માટે કીધું। હા દોસ્ત, હું તો હમણાંથી જોત નહીં ને, એટલે મારે જવાનું છે દિવાળી ત્યાર પર, પણ હું નતો જો। હા તો દોસ્ત, તું તારા પરિવાર સાથે ધૂમધામથી ઉત્તરાયણ મનાવજે। ઓ યા, તો મારા બાપાને મારો ફોન કરી અને જોન પણ કરી દઉં। હા અત્યારે એમનો ખુશીના સમાચાર આપી દે। બાપા, હા બોલ બેટા, બધું મોઢામાંની બહુ યાદ આવે। વાત સાચી છે, મોટા છોકરાની યાદ તો મને બહુ આવે છે, કામ કરું। આ ઉત્તરાયણ પણ હંગાજો તો બીજા ભાઈ જો હરિમાળી ઉત્તરાયણ મનાવો। વાત સાચી છે બેટા, તાર કે આવી વાત ઉત્તરાયણ મનાવત બરોબર, પણ એને બેટા ગવર્મેન્ટ નોકરી છે, તે એને રજા મળે તો આઈ એક નકી સિવાય આઈ ના એક। સાચી વાત આ ફોન આવ્યો આ તો જો યાદ કર્યો મોટા ભાઈ નો તારા ફોન આવ્યો। હલો બાપા। હા બોલ બેટા। બાપા, આજ મેજર સાહેબ ને મને છુટ્ટી આપી દે બાપા, અને હું આજ ઘરે આવવાનો। ઘરે આવવાનો બેટા? ઓહો બાપા, તારો નેનો ભાઈ ખરો ને, એ બહુ યાદ કરે છે તને। હા તે બાપા, ભાઈ ને ખુશી ના સમાચાર આપજો। એ હારું બેટા, તું સુખ શાંતિ આવી જજો। હાર બાપા, હું કાલ ઉત્તરાયણ ના દિવસ કાલે જ ઘરે આવી જશો। એ હારું, એ હારું બાપા, હું આવું ફોન મેકવો એકદમ શાંતિ શાંતિ આપજો। એ હા, શું કીધું બાપા? તારો મોટો ભાઈ આવે છે? ઓહો, તો મજા છે તો તારે બહુ ખુશી ના સમાચાર છે, અને કોમ કર તું જઈ ના આવે તો ફટાફટ પતંગ નું દોરી લેતો હોય। હારું, હું લેતા આવું, મોટા ભાઈ આવે તો પતંગ નું દોરી તો લાવીશ ભાઈ ને। હા લેતો હોય તું જોવો, એ હાલ ઘણા દાડે મારો છોકરો આવે છે આ તો દોસ્ત। હા દોસ્ત બોલ, બાપા ને ખુશી ના સમાચાર આપી દીધા? હા દોસ્ત, હું બાપા ને ખુશી ના સમાચાર આપી દેવો। હા તો તું કેમ્પ ઉપર જઈ ને રવાના થવાની તૈયારી કર। હા દોસ્ત, તું સાચવજો। એ હા, હું કેમ્પ ઉપર જઈ તૈયાર થઈ પણ જઉં છું, અને ઘરે બધાને ખુશી ના સમાચાર આપી દેજો। હા આપી દેવો, આવજે દોસ્ત, સંભાળજે તારું। હા કોઈ ચિંતા ના કર। રાઘુભાઈ બોલ રે વીરે, રઘુભાઈ જોડે શું કામ લઈને આવ્યો છે બોલ? ભાઈ બોલ વીરે બોલ, જે આપણી જૂની ઉઘરાણી હતી ને, હા વીરે, એ હજી પતતી નથી। નથી પટી એ વાત તો સાચી વીરે, અને એ ડોહો આપણે ધક્કા ઉપર ધક્કા બહુ મારી રહ્યો છે। ધક્કા ખવડાવે છે, લાખ રૂપિયા લઈ ગયો છે, લાખ રૂપિયા, પણ એ પૈસા કાઢવાનો સમય આવી જ ગયો છે। હા વીરે, કઈ રીતે બોલ? કારણ કે એનો છોકરો પતંગ ખરીદવા માટે ગયો છે, અને આ જ રસ્તે થી નીકળશે, અહીંયા થઈને નીકળશે, તો આજે તો એ મગજતરા નો જીવ કા તો આપણા પૈસા કાઢવા જ પડશે। અને હું તો રઘુભાઈ એમ કઉ છું કે એના છોકરાને જ ઉઠાવી લઈએ। ચાલતા અહીંયા થઈને જ આવવાનું છે? હા અહીંયા થઈને જ નીકળવાનું, થઈ જા, આજે કા તો અહીંયા એનો જીવ જશે કા તો પછી મારા પૈસા। હા આજ તો ઘણા દિવસે મારા ભાઈ ઉત્તરાયણ મનાવવા આવે છે, અને આજ તો ફૂલ મસ્તી બે ભાઈ હરિમાળીએ ઉત્તરાયણ મનાવી છે, અને ઘેર આવીએ જોઈએ છે, મને તો જલ્દી જવા દે। રઘુભાઈ બોલ વીરે બોલ, છોકરો આવતો એવું લાગી રહ્યું છે। હા વીરે, આવતો એવું લાગે છે વીરે। ઓય મગતરા, આવે કે ના આવે, મારે પૈસા જોઈએ, પૈસા આપી દેવું, પણ આ તો મારા ભાઈ આવે છે એટલે મારા બાપુ આવે એટલે આપી દેવું પૈસા તમારા, એ બધું મારે નહીં જોવાનું। તારો બાપુ મને ક્યાં નો રખડાવે છે, અને આ દંડો પણ જોયો છે તે, બાપ ને 30 રૂપિયા જલસા કરી રહ્યા છે, તો આપડા પૈસા લેવાનું છે આનું બોલ બાપુ। હા આનો ગુનો ફોડી નાખો બોલ, સાંભળી રહી
આવે તમે? અરે ભાઈ તું ના બધું શું છે ભાઈ? આ બાપા વેચવા પૈસા લેતા હતા એ છે ભાઈ, કે મને મારતા હતા કે પૈસા આપી દો ભાઈ. તમે થોડી તો શરમ કરો, એમનો ભાઈ એક દેશ દેશ ની રક્ષા કરે છે બોર્ડર ઉપર, અને તમે લોકો જુલમ કરો. ના ભાઈ, પૈસા મારતા જ એટલા તમારા બાપા પા. કેટલા પૈસા લીધા હે બાપા? બાપા 50,000 લીધા અને 50,000 વ્યાજ ચોરી, એમ ટોટલ 1,00,000 રૂપિયા. આટલું બધું જુલમ કરો તમે? 50,000 માં 50,000 તમે વ્યાજ ચડાવો છો? મારે તો મૂડી આપી દેજો. તમારી મૂડી મળી જશે ને, તમે જુલમ કરો છો પછી નિકરણ કરો. જલ્દી ફટાફટ આવી જાય તું. નિતેશજી મુંજન નહીં બેઠો, આ તો ખુશ ખુશ છું. પતંગ લેવા મોકલ્યો છે. બાપા, તમને આટલી બધી તકલીફ ની તમે વાત જ નથી કરી. ચમ બેટા, મને તો એવી કોઈ તકલીફ હતી નહીં. બાપા તમે વ્યાજમાં પૈસા જે લીધા હતા ને, ઓહો બેટા, એ આપણા નેના ભાઈ ને નોકરી જો તને ખોટું કે ટેન્શન મારા આલું પડે, અમે બે અંબાલ જ ઘેર તો. બાપા હું દેશ ની નોકરી કરું અને તમે આટલી બધી ઘેર તકલીફ બેઠો બાપા, તો વાત તો તમારે કરવી પડે બાપા. હા તકલીફ તો બેઠવી જ પડે બેટા. કાકા તમે પણ આપડે ઉત્તરાયણ મસ્તી મનાઈ. હેલો